વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસાત અવ્યય પદાની કે અવ્યય એનો અભ્યાસ કરવાનો છે તો અવ્યય કોને કહેવાય તો સંસ્કૃત સાહિત્યમાં કેટલાક એવા શબ્દો છે કે જેમાં ત્રણ લિંગમાં ઉપયોગ કરવામાં આવે છતાં તેના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી આવા શબ્દોને અવ્યયો કહે છે ત્રણ લિંગ એટલે કે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ એમાં ઉપયોગ કરવામાં આવે છતાં પણ તેના અર્થમાં કોઈ ફેરફાર થાય નહીં તેને અવ્યય કહે છે તો અહીં કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો જોઈએ અતઃ અત્રેવ ગુદો ભૂતવા તિષ્ઠામી બીજું વાક્ય પરંતુ મદભયાત ન કિંચિત વધતી ત્રીજું વાક્ય નમ અશ્મિન બિલે સિંહ અષ્ટિ તરક્યામે આ જે બધા વાક્યો છે ને તો આ વાક્યોમાં જે પદો વપરાયા છે તેમાં કેટલાક પદો નામપદો છે અને કેટલાક ક્રિયાપદો છે જે આગળ તમે અભ્યાસ કરી જ ગયા છો વિભક્તિ પરિચય પણ ભણી ગયા છો અને સામાન્ય ભવિષ્યકાર ભૂતકાળ અને વર્તમાન કાળના ક્રિયાપદો પણ શીખી ગયા છો તો અહીં કેટલાક નામપદો છે અને કેટલાક ક્રિયાપદો છે તે તમે અહીં ઓળખી શકો છો પરંતુ જે અન્ડરલાઈન કરેલા શબ્દો છે જે રેખાંકિત શબ્દો છે તે જોઈએ તો આ જે રેખાંકિત શબ્દો છે આ શબ્દો પદો છે કે એ કોઈ પણ લિંગ હોય પણ એનો અર્થમાં ફેરફાર થતો નથી એટલે અવ્યય કહેવાય છે તો અતઃ અત્રેવ ભૂત્વ પરંતુ ન કિંચિત નૂનમ ને ઈતિ આ જે બધા શબ્દો છે અંડરલાઈન કરેલા આ બધા શબ્દોને અવ્યયપદ કહે છે તો પદની ઓળખ આપતા જણાવાયું છે કે પદની ઓળખ આપતા કહેવામાં આવ્યું છે કે શદ્રશમ ત્રિશુલિંગેશું સર્વાસુ ચ વિભક્તિષું ચ ચર્વેશુ યતિ તદ્વ્યયમ શ્રુદ્રશમ ત્રિશુલિંગેશું એનો અર્થ એવો થશે કે જે પદ ત્રણેય લિંગમાં ત્રણ લિંગ એટલે કે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુષકલિંગ કે જે પદ છે ત્રણેય લિંગમાં બધી વિભક્તિઓમાં સર્વાસુ વિભક્તિશું એટલે બધી વિભક્તિઓમાં સાથે પ્રથમાથી લઈ અને સપ્તમી વિભક્તિ સુધી જેનો અભ્યાસ આપણે આગળ કરી જ ગયા છે કે આ જે પદ છે એ ત્રણેય લિંગમાં બધી જ વિભક્તિઓમાં અને વચન એશું ચર્વેશું અને બધા જ વચનોમાં વચન કેટલા છે ત્રણ એક વચન દ્વિવચન અને બહુવચન તો આ ત્રણેય વચનોમાં વ્યતિ વ્યયમ કે વચનોમાં વ્યય એટલે કે પરિવર્તન પામતું નથી કે જેવું છે એવું ને એવું જ રહે તેને અવ્યય કહે છે કે ત્રણ લિંગ હોય બધી વિભક્તિ હોય અને બધા વચ વચન હોય એમાં જે પરિવર્તન પામતું નથી જેનો વ્યય થતો નથી તેને અવ્યય કહેવામાં આવે છે જ્યારે નામપદો છે એનો વ્યય થાય છે કે એ વિભક્તિ લિંગ અને વચન પ્રમાણે એ બદલાય છે પરંતુ જે અવ્યય છે એ લિંગમાં પણ નથી બદલાતું વિભક્તિમાં પણ નથી બદલાતું અને વચનોમાં પણ તે પરિવર્તન પામતું નથી તેને અવ્યય કહેવામાં આવે છે કે જે આગળ આપણે અભ્યાસ કરી જ ગયા છે કે નામપદનું કોઈ એક લિંગ હોય તો એ નામપદને નામપદનું કોઈ એક લિંગ હોય તો એ નામપદને સાત વિભક્તિના સાત વિભક્તિના પ્રત્યયો અને ત્રણ વચનોના જુદા જુદા રૂપો આપણે થતાં જોઈ ગયા છે અને આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા છે કે વિભક્તિ કે સંધિ ક્યારે થાય તો વક્તાની વિવક્ષા પ્રમાણે તે વપરાતા રહે છે કે વક્તાની ઈચ્છા થાય ત્યારે એ સંધિ વપરાય છે પરંતુ જે અવ્યય છે એમાં કોઈ પણ જાતનો વ્યય થતો નથી એ જેવો છે તેવો જ અર્થ આપે છે કોઈ પણ વચન હોય કોઈ પણ લિંગ હોય કે કોઈ પણ વિભક્તિ હોય પણ બધી જગ્યાએ પરિવર્તન પામતું નથી અને એનો અર્થ એક જ રહે છે તેને અવ્યય કહે છે તો અહીં કેટલાક વાક્યો આપેલા છે જોઈએ આપણે કે છાત્ર અત્ર પથ બીજું વાક્ય જોઈએ ત્વમ અત્ર છાત્રાના પશ્યશી પછી ત્રીજું વાક્ય જોઈએ છાત્રાય અત્ર પુષ્ટકમ દદાતિ તો આ જે પહેલું વાક્ય છે એ અન્ય પુરુષ એક વચન પછી મધ્યમ પુરુષ એક વચન અને અન્ય પુરુષ એક વચન આ જે ક્રિયાપદો છે એ અલગ અલગ વચન પ્રમાણે બદલાયા છે આપણે જોઈ શકીએ છીએ હવે આપણે છાત્ર જે નામપદ છે એ છાત્ર નામપદનો જુદા જુદા પ્રયોગ થયો છે કે ત્રણેય વાક્યમાં કે જે છાત્ર નામપદ છે તો આ પહેલાં વાક્યમાં છાત્ર પછી છાત્રાનો અને છાત્રાયો કે આ જે ત્રણે ત્રણ વાક્ય છે એમાં જે છાત્ર નામપદ છે એ વિભક્તિ પ્રમાણે બદલાયા છે અને વચન પ્રમાણે પણ એ બદલાયા છે જ્યારે જે અત્ર નામપદ છે એ અત્ર નામપદ ત્રણેય વાક્યમાં એક જ સરખા રૂપમાં વપરાયું છે પરંતુ કે આવા બધે ઠેકાણે એક જ સ્વરૂપમાં વપરાતા શબ્દરૂપ અવ્યય હોય છે કે આજે અત્ર ત્રણે ત્રણ વાક્યમાં એક સરખી રીતે વપરાયું છે તો અત્ર એ શબ્દરૂપ અવ્યય છે આ જે અવ્યય છે એ પ્રત્યેક પ્રાર્થના અંતે આવેલી જે આપણી ટિપ્પણી છે એ ટિપ્પણીમાં જે તે પાઠમાં વપરાયેલા અવ્યય અને તેનો અર્થ આપવામાં આવ્યો છે તો હવે આપણે કેટલાક વાક્યો જોઈએ કે નૂનમ અસ્મિન બિલે સિંહ અષ્ટિ બ્રેકેટમાં નિશ્ચય એને શબ્દ આપેલો છે પછી બીજું વાક્ય છે છાત્ર અત્ર બ્રેકેટમાં અસ્મિન સ્થાને પથતી ત્રીજું વાક્ય છે વર્ષા કદા કસ્મિન કાલે ભવતી તો નૂનમ છે એની બ્રેકેટમાં નિશ્ચય શબ્દ આપેલો છે તૃતીય વિભક્તિ પૂષકલિંગ અત્ર અસ્મિન સ્થાને અત્ર એટલે અહીં અસ્મિન સ્થાન એટલે આ જગ્યાએ કદા એટલે ક્યારે કયા સમય તો આ જે વાક્ય આપેલા છે કે ઉપરના જે વાક્ય છે કે એમાં અમુક શબ્દ અંડરલાઇન કરેલા છે નુનમ અત્ર અને કદા તો આ જે અન્ડરલાઇન કરેલા છે આ શબ્દ પદો છે અને આ પદનો જે અર્થ છે કે આ જે પદો છે નુનમ એટલે ખરેખર અત્ર એટલે અહીં અને કદા એટલે ક્યારે એ આ જે અર્થ છે એ જ અર્થ આપવા માટે જે બ્રેકેટમાં છે એ વિભક્તિના અંતે વચન વપરાતા નામરૂપો કોષમાં આપેલા છે કે વિભક્તિ પ્રમાણે પણ આ જે અવ્યય છે એનું પરિવર્તન થાય છે તો એ વચન ધરાવતા નામરૂપો અહીં આપણને બ્રેકેટમાં આપવામાં આવેલા છે એટલે આપણે એક બાબત યાદ રાખવાનું છે કે કેટલાક એવા અવ્ય છે કે જેના સ્થાને આપણે વિભક્તિ વચન ધરાવતા નામરૂપો પણ વાપરી શકીએ છીએ દાખલા તરીકે આપણે જોઈ શકીએ છીએ કે નૂનમ છે એની જગ્યા પર વિભક્તિ પર વિભક્તિવાળો શબ્દરૂપ આપણે નિશ્ચયને એ જોઈ શકીએ છીએ કે વિભક્તિ વચન ધરાવતા નામપદો પણ વપરાય છે તો અત્ર એટલે અશ્મિન સ્થાને કે અત્ર એટલે અહીં એની જગ્યા પર અશ્મિન સ્થાને એ વિભક્તિ ધરાવતું નામપદ પણ આપણે વાપરી શકીએ છીએ કદાચ એટલે ક્યારે તો એની જગ્યા પર આપણે કશ્મીન કાલે એવો નામપદ પણ વાપરી શકીએ છીએ એટલે કેટલાક અવયવો એવા છે કે જેની જગ્યાએ વિભક્તિ નામરૂપ ધરાવતા શબ્દરૂપો વાપરવામાં આવે છે તો તેવા નામરૂપ તેવા અવયવનો આપણે અભ્યાસ કરીએ અવયયો છે કે જે અવયવના સ્થાને વિભક્તિ વચન ધરાવતા નામરૂપો પણ આપણે વાપરી શકાય છે આવા કેટલાક અવયયો આ પ્રમાણે છે તો અધ્ય અદ્ય એનો અર્થ થશે આજે તો એના સ્થાને આપણે વિભક્તિ વચન ધરાવતા નામરૂપ તરીકે અશ્વિનદીને એટલે કે આ દિવસે આ પ્રમાણે અધ્યયની જગ્યાએ આપણે અશ્વિનદીને એ વિભક્તિ વચન ધરાવતા નામપદ પણ વાપરી શકીએ છીએ બીજો જોઈએ તો શ્વ એનો અર્થ એની જગ્યા આપણે આગામી દિવસ હ કે આગળનો દિવસ હ એટલે ગતઃ દિવસ એટલે કે ગઈકાલે ઇદાનિમ એટલે અત્યારે અધુના એટલે અત્યારે સંપ્રતિ એટલે અત્યારે આ ત્રણે ત્રણ અવ્યય છે એનો અર્થ અત્યારે થાય છે એની જગ્યાએ આપણે અશ્મિન કાલે એટલે કે આ સમય આ સમયે અને આ સમય કે આ ઈદાનીમ અત્યારે અધુના અને સંપ્રતિ એનો જે અર્થ અત્યારે થાય છે એની જગ્યા પર આપણે વિભક્તિ વચન ધરાવતા નામરૂપ તરીકે અશ્મિન કાલે એ પદ પણ આપણે વાપરી શકીએ છીએ અદા એટલે જ્યારે એની જગ્યા પર યશ્મિન કાલે જે સમય પછી તદા એટલે ત્યારે તશ્મિન કાલે અને યદા અને તદા એ બે સર્વનામને આપણે સાથે વાપરી શકાય કે યદા રામહ વનમ અગત તદા દશરથઃ પ્રાણા ન અત્યજત કે જ્યારે રામ વનમાં ગયો ત્યારે દશરથે પ્રાણ શોધ્યો યદા સ્મરશે તદા લભશે એટલે કે જ્યારે યાદ કરીશ ત્યારે મળશે કે યદા અને તદા એ બંને અવ્યય સાથે વપરાય છે કે જ્યારે અને ત્યારે કદા એટલે ક્યારે અને સર્વદા એટલે હંમેશા તો કદાની જગ્યાએ પે કસ્મિન કાલે કે કયા સમય સર્વદા એટલે બધા જ સમય અત્ર એટલે અહીં તત્ર એટલે તહીં અત્ર યત્ર એટલે યસ્મિન સ્થાને કે અહીં અને તત્ર એટલે તસ્મિન સ્થાને તે જગ્યાએ તે સ્થાને કુત્ર એટલે ક્યાં કસ્મિન સ્થાને કે કયા કઈ જગ્યાએ યત્ર અને તત્ર પણ સાથે વપરાય કુત્ર એટલે કયા જગ્યાએ હવે સર્વત્ર એટલે બધી જ જગ્યાએ કે બધા જ સ્થાને યતઃ યતઃ એટલે કયા કારણથી એટલે કે જે કારણથી પછી તત પછી તસ્માત કારણે અતઃ એટલે આથી માટે અસ્માત કારણ કે આ કારણ માટે કુતઃ એટલે ક્યાંથી કસ્માત કારણ કયા કારણથી યથા એટલે જેવો કે એને કારણે જેવા પ્રકારે તથા એટલે તેન પ્રકારના કે તેઓ યથા અને તથા એ અવય પણ સાથે વપરાય યથા રાજા તથા પ્રજા કે જેવો રાજા તેવી પ્રજા કે જેમ આકાશ ભૂરા રંગનું હોય તેમ મૂળના ગરાનો ભાગ પણ ભૂરા રંગનો હોય છે એનું ગુજરાતી સંસ્કૃત જોઈએ તો યથા ગગનમ નીલ તથા મયુરશ્ય કંથ અપી નીલ કે જેમ આકાશ ભૂરા રંગનું છે તેમ મોરના ગરાનો ભાગ પણ ભૂરા રંગનો છે એટલે કે જેવો અને તેવો આ જે બે અવ્યય છે એ સાથે વપરાય છે એવી જ રીતે યદા અને તદા એ પણ સાથે વપરાય છે તો આ બાબત આપણે ધ્યાન રાખવાની છે કે આ જે અવ્યયો છે આ અવ્યય જગ્યાએ આપણે વિભક્તિ વચન ધરાવતા નામપદો તરીકે પણ અને વચન ધરાવતા નામપદ તરીકે આ શબ્દ વાપરી શકીએ છીએ અને એની જગ્યા પર આ શબ્દની જગ્યા પર આપણે અવ્યય પણ વાપરી શકીએ છીએ તો આ બાબત આપણે યાદ રાખવાની હવે આપણે બીજા કેટલાક અવય જોઈએ યદી તરહી યદી એટલે જો અને તરહી એટલે તો યદિ અને તરહી આ જે અવ્યય છે બે સાથે જ વપરાય છે યદી અને તદી દાખલા તરીકે આપણે જોઈએ તો યદી ધનમ દાસ્ય છે તર્હિ સ કે જો ધન આપીશ તો તે જશે પછી બીજું વાક્ય જોઈએ તો યદી સુખમ ઈચ્છશે તરી પરિશ્રમ ક્રુરુ જો સુખ ઇચ્છતો હોય તો પરિશ્રમ કર તો મહેનત કર તો જો અને તો એના અર્થમાં યદી અને તરી એ અવ્યય વપરાય છે બીજો અવ્યય જોઈએ તો વા એનો અર્થ થશે અથવા એનું ઉદાહરણ તરીકે જોઈએ તો નદી જલેન કૂપ જલેન વા સેચન ભવતી કે નદીના અથવા ઉવાના પાણીથી સંતોષ એવ પુરુષ પરમ નિધાન સંતોષ એ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે આવી રીતે એવ એ અવ્યય એ પણ અવ્યય છે પછી આગળ જોઈએ તો નીચે નીચે હે એટલે ધીમેથી એ પણ એક અવ્યય છે કે મમા ભગીની નીચે વધતી કે મારી જે બેન છે એ ધીમેથી બોલે છે તો આ નીચે હે એ પણ અવ્યય છે પછી ઉચ્ચે હે એટલે મોતેથી અથવા ઊંચેથી કે તમ સદા ઊંચે વધશે કે તું હંમેશા મોતેથી બોલે છે પછી જોઈએ અધઃ અધઃ એનો અર્થ થશે નીચે તો નીચેના અર્થમાં અધઃ વપરાય છે એટલે એનું ઉદાહરણ તરીકે જોઈએ તો વૃક્ષસ્ય અધઃ તસ્કરાહત કે વૃક્ષની નીચે ચોર ઊભા છે પછી દીપસ્ય અધઃ તિમિરમ વર્ધતે કે દીવાની નીચે અંધારું હોય છે કે દીવો છે એ હંમેશા ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે પણ દીવાની નીચે આપણે જોઈએ તો હંમેશા અંધારું જ હોય છે એટલે કે અધઃ એ નીચેના અર્થમાં પદ વપરાય છે પછી અંતઃ અંતઃ એટલે અંદર કે ગૃહસ્ય અંતઃ કો અપે નાસ્તિ કે ઘરની અંદર કોઈ નથી પછી જોઈએ તો ચિરમ ચિરમ એટલે લાંબા સમયથી ચિરમ જીવમ એટલે કે લાંબા સમય સુધી જીવ તો ચિરમ એ પણ અવ્યય છે પછી આગળ જોઈએ તો શીઘ્રમ શીઘ્રમ એટલે તરત જ ઝડપથી તો અશ્વઃ શીઘ્રમ ચલતી કે ઘોડો ઝડપથી ચાલે છે અહમ શીઘ્રમ આગામી કે હું ઝડપથી આવો છું તો શીઘ્રમ એ પણ એક અવ્યય છે પછી પુરત પુરત એટલે સામે કે માતો પુરત બાલમ ક્રીડતી કે માતાની સામે બાળક રમે છે પછી બીજું ઉદાહરણ જોઈએ તો વિદ્યાલય પૂરતઃ મેં ગૃહમ અષિ કે વિદ્યાલયની સામે મારું ઘર છે પછી બીજું ઉદાહરણ આગળનો અવ્યય જોઈએ તો પૃષ્ઠતઃ પૃષ્ઠતઃ એટલે પાછળ કે દેવાલય પૃષ્ઠ પૃષ્ઠતઃ નદી વર્તતી કે મંદિરની પાછળ નદી છે બીજું ઉદાહરણ જોઈએ તો મમ ગૃહસ્ય પૃષ્ઠતઃ ઉદ્યાન વર્તતે કે મારા ઘરની પાછળ બગીચો છે પછી ઉપરી ઉપરી એટલે ઉપર તો વૃક્ષ ઉપરી ચતકા અસ્તે કે વૃક્ષની ઉપર ચકલી રહે છે પછી બીજું ઉદાહરણ જોઈએ તો સદન રાષ્ટ્રધ્વજ ઉપર રાષ્ટ્રધ્વજ છે તો ઉપરી એ પણ એક અવ્યય છે પછી યાવત અને ત્યાવત આવત એટલે જ્યાં સુધી અને તાવત એટલે ત્યાં સુધી કે યાવત શક્તિ અસ્તિ તાવત પ્રયત્ન કરું કે જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી પ્રયત્ન કર કે જ્યાં સુધી અને ત્યાં સુધી યાવત અને ત્યાવત એ બે અવ્યય સાથે વપરાય છે એવી જ રીતે યદી અને તરી એ અવ્યય પણ સાથે વપરાય છે યદા અને તદા એ સાથે વપરાય યથા અને તથા સાથે વપરાય પછી યતઃ અને તત એ અવ્યય પણ સાથે વપરાય છે પણ યતઃ જે અવ્યય છે એ વાક્યની શરૂઆતમાં જ હોય છે કે આ જે યતઃ છે એ વાક્યની શરૂઆતમાં હોય છે અને ક્યારેક વાક્યની વચ્ચે પણ હોય છે તો આ બાબત આપણે યાદ રાખવાની છે આવી જ રીતે આ જે અવ્યયો છે આપણે જે આ અવ્યય જોઈ ગયા એ વિભક્તિને વચનના નામરૂપ પ્રમાણે આ અવ્યયની જગ્યા પણ આપણે આ નામપદ વાપરી શકીએ છીએ પરંતુ આ જે અવ્યય છે એ અવ્યય સીધા જ કોઈ પણ લિંગ હોય કોઈપણ વચન હોય કે કોઈ પણ વિભક્તિ હોય એના અર્થમાં પરિવર્તન થતો નથી તો જેના અર્થમાં પરિવર્તન ન થાય એવા જે શબ્દરૂપો છે એને અવ્યય કહેવામાં આવે છે તો આપણે આજે અવ્યય કોને કહેવાય અને અવ્યય ના કેટલાક શબ્દો જોયા કે અવ્યય કેટલાક અવ્યય જોયા અને કેટલાક અવ્યયો જે આપણા પાઠ્યપુસ્તકના અંતે જે ટિપ્પણી આપેલી છે એમાં આપવામાં આવેલા છે તેનો અભ્યાસ કરીએ એવી આશા સાથે થેન્ક